છઠ્ઠા દાખલામાં મહત્તમ તાપમાન આપણે એક્સ કોલમમાં બતાવીશું અને એને અનુલક્ષીને આઈસ્ક્રીમનું વેચાણ વાય કોલમમાં બતાવીશું. હવે સૌ પ્રથમ એક્સ કોલમની અંદર 40 છે એ ચલ 3 વખત રિપીટ થાય છે અને 750 ક્રમ છે વાય કોલમમાં એ 2 વાર રિપીટ થાય છે. તો એના માટે પહેલાં પહેલાં આપણે CF ગણી લેશું અને એને અહીં દર્શાવશું. 40 માટે એમ બરાબર 3 લેતા CFના સૂત્રમાં 3³ - 3^12, 3³ × 3 = 27, એમાંથી 3 જાય તો 24 અને 24² = 12 = 2, એટલે CFની પહેલી કિંમત આપણને 2 મળે છે. 750 માટે એમ બરાબર 2, એટલે સૂત્રમાં એમની જગ્યાએ 2 લઈ તો 2³ - 2^12, 2 × 2 = 2, 4 × 2 = 8, 8 માંથી 2 જાય તો 6, 6² = 12 = 1/2, એટલે 0.5. આમ CF2ની કિંમત આપણને 0.5 મળે છે. આમ કુલ CF એટલે CF1 વત્તા CF2, 2 વત્તા 0.5 એટલે CF મળે છે 2.5, જેને આપણે અહીં દર્શાવી દઈશું યાદ રાખવા માટે. હવે આપણે એક્સને યોગ્ય ક્રમ આપી દઈ અને એને RXમાં દર્શાવીશું. સૌથી મોટી સંખ્યા 45 છે એટલે એને ક્રમ આપીશું 1, એના કરતાં નાની સંખ્યા 44 એટલે એને ક્રમ આપીશું 2, 44 કરતાં નાની સંખ્યા 42 એનો ક્રમ 3, એના પછી 40 3 વખત આવે છે, 1 વખત, 2 વખત અને 3 વખત, એટલે 1 40ને આપણે 4 કહી, બીજા 40ને 5 કહી, ત્રીજા 40ને 6 કહી, તો આ ત્રણેયની સરેરાશ સ્વરૂપે દર્શાવવા પડે. 4 વત્તા 5 વત્તા 6 એટલે 15 અને 15 ભાંગ્યા 3 એટલે 5, એટલે આમ 3 40 છે અને આપણે 5 5 5 વડે દર્શાવીશું. 6 સુધીનો ક્રમ અપાઈ ગયો એટલે હવે 40થી જે નાની સંખ્યા હોય એને આપણે ક્રમ આપવો પડે 7 અને સૌથી નાની સંખ્યા છે 35 એનો ક્રમ આવશે 8. વાયમાં આપેલી સંખ્યા અનુસાર ક્રમ છે આર વાયમાં દર્શાવીશું. સૌથી મોટી સંખ્યા છે 920 એનો ક્રમ 1, એનાથી નાની સંખ્યા છે 900 એનો ક્રમ 2, 900થી નાની સંખ્યા છે 750 2 વખત છે એટલે 1 નો ક્રમ 3, 1 નો ક્રમ 4 આપી તો એની સરેરાશ લઈ 3 વત્તા 4 7, 7 ભાંગ્યા 2 એટલે 3.5, એટલે 750 છે અને ક્રમ આપીશું 3.5, 2 750નો ક્રમ 3.5, 4 સુધીનો ક્રમ અપાઈ ગયો એટલે એનાથી નાની સંખ્યાને ક્રમ આપવો પડે 5, જે આપણે આપીશું 720ને. 720થી નાની સંખ્યા છે 680 એનો ક્રમ 6, એનાથી નાની સંખ્યા 630 એનો ક્રમ 7 અને સૌથી નાની સંખ્યા છે 600 એનો ક્રમ 8. હવે આપણે આર એક્સ અને આર વાય નો તફાવત લેવાનો છે અને એને અહીંયા આપણે ડીમાં દર્શાવીશું. -3 માંથી 6 બાદ કરી તો -3, 5 માંથી 3.5 બાદ કરી તો 1.5, અહીંયા પણ 5 માંથી 3.5 બાદ કરી તો 1.5, 7 માંથી 7 જાય, 8 માંથી 8 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1, 1 માંથી 2 જાય તો -1 અને 5 માંથી 5 જાય તો 0. આ બધાનો સરવાળો કરવામાં આવે તો σD = 0 મળે. હવે D² કરીએ, D² માં દર્શાવીશું. 0² = 0, -3/9 +9 થાય, 1.5/2.25 0/0, 1/1 1.5/2.25 -1/+1 થાય 0/0, અને બધાનો ટોટલ કરવામાં આવે તો σD² 15.5 મળે છે. હવે ક્રમાંકસર સંબંધ શોધવા માટે સ્પીઅરમેનનું જે સૂત્ર છે R = 1 - 6 σD² + CF ના છેદમાં n·n² - 1, એમાં આપણે બધી કિંમતો મૂકી દઈ. σD² ની કિંમત 15.5 અહીંથી મળી આપણને, CF ની કિંમત 2.5 જે અહીં દર્શાવી છે, n ની જગ્યાએ 8 એટલે n² = 8² 64 થશે અને આગળ આપણે સાદુરૂપ આપીશું.
15 વત્તા 2.5 એટલે 18, 8 નો વર્ગ 64, 64માંથી 1 જાય તો 63, 6 ગુણ્યા 18 એટલે 108, 8 ગુણ્યા 63 એટલે 504, 108 ભાગ્યા 504 એટલે 0.21, 1માંથી 0.21 બાદ કરી તો 0.79 એટલે કે 0.79. આમ મહત્તમ તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચેનો પ્રમાણસર સંબંધ 0.79 મળે છે એમ કહી શકાય.